રાજ્યમાં ધોરણ 12ની પરીક્ષામાં આપેલ વિદ્યાર્થીઓને કોલેજમાં સારું પરિણામ દર્શાવવા મળી વધુ એક તક. પ્રથમ વખત બેસ્ટ ઓફ 2 નો ઓપ્શન આપવામાં આવ્યો. માર્ચમાં લેવાયેલી પરીક્ષા અને પૂરક પરીક્ષા બંનેમાંથી ઊંચા પરિણામની કરી શકાશે પસંદગી. ઉત્સુક વિદ્યાર્થીઓ 14 મે થી 22 મે સુધી કરી શકશે ઓનલાઈન અરજી. સતત બીજા દિવસે નદીમાં ડૂબવાનો બીજો બનાવ. આજે મોરબીની મચ્છુ નદીમાં 3 યુવાનો ડૂબ્યા, તો બીજી તરફ ગઈકાલે પોઈચામાં ડૂબનારા લોકોનું એનડીઆરએફ દ્વારા કરવામાં આવી રહ્યું છે સર્ચ અભિયાન. અત્યાર સુધી 2 મૃતદેહો મળ્યા, હજુ પણ 5 લોકોની ચાલી રહી છે શોધખોળ. રાજ્યમાં છવાયું વરસાદી વાતાવરણ. કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ડાંગમાં પ્રવાસીઓએ તો અંબાજીમાં શ્રદ્ધાળુઓએ માણી વરસાદની મજા, તો બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં થયો વધારો. મહારાષ્ટ્રના રણ મેદાનમાં ઉતર્યા વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. મહારાષ્ટ્ર મિશન અંતર્ગત ડિંડોલીમાં પ્રચાર દરમિયાન વિપક્ષ પર સાધ્યું નિશાન, કહ્યું વિપક્ષ થઈ રહ્યું છે ધ્વસ્ત. તો બીજી તરફ કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું ભાજપ સંવિધાનને ખતમ કરવાની વાત કરે છે, તેમને આરક્ષણ મુદ્દે બોલવાનો નથી નૈતિક હક. ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ધર્મના આધારે બજેટની વહેંચણી મુદ્દે ઇન્ડી ગઠબંધન પર સાધ્યું નિશાન, કહ્યું 4 જૂન પછી નકલી શિવસેના અને નકલી એનસીપીનું કોંગ્રેસમાં થશે વિલીનીકરણ. તો કોંગ્રેસ નેતા જયરામ રમેશે 4 જૂને ઇન્ડિયા ગઠબંધનને સ્પષ્ટ અને નિર્ણાયક જનાદેશ આપવાનો કર્યો દાવો. પશ્ચિમ બંગાળથી ભાજપ નેતા અમિત શાહના મમતા સરકાર પર પ્રહાર, કહ્યું મોદી સરકાર પશ્ચિમ બંગાળના ગરીબો માટે જે ચાવલ મોકલી રહી છે તેને મમતા દીદી સિન્ડિકેટ માર્કેટમાં વેચી રહી છે. તો બીજી તરફ રાહુલ ગાંધીએ ઓડિશાના બાલિંગરમાં ભાજપને ઘેરી, કહ્યું 22 ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા પરંતુ ખેડૂતોનું દેવું માફ ન થયું. રાજ્યના ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે અગત્યના સમાચાર. હાલ રજીસ્ટ્રેશન બંધ હોવાથી થોડા દિવસ માટે પ્રવાસ મુલતવી રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ. ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓને પડી રહેલી તકલીફો અંગે હાલ ગુજરાત સરકાર અને ઉત્તરાખંડ સરકાર સંકલનમાં. ૨૦૨૧માં સુવર્ણચંદ્રક જીત્યા બાદ આજે પહેલીવાર હોમ ગ્રાઉન્ડ પર રમશે નીરજ ચોપરા. ફેડરેશન કપ એથ્લેટિક્સમાં ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં થશે મુકાબલો. સાંજે 7 કલાકથી શરૂ થશે ફાઇનલ.